ગુડ મોર્નિંગ કિડ્સ, જય શ્રી કૃષ્ણ બધાને. બાળકો, ગુજરાતીમાં આપણે રસવઈ વાળો કક્કો કમ્પ્લીટ થઈ ગયો છે, તો આજે આપણે રિવિઝન લેશું. એમાં ક થી ન સુધી, કા થી ના અને રસવઈ કી થી રસવઈ ની સુધીનો કક્કો લેશું. પહેલા આપણે રસવઈ કી વાળો કક્કો લેશું, કારણ કે નેક્સ્ટ ટોપિકમાં આપણો કક્કો નોટબુકમાં પૂરો થઈ ગયો છે. ચલો બધા પોતાની ફૂલ લાઈન બુક કાઢો. ચલો તમારી ટુ લાઈફ બુક કાઢો, ઉપર રિવિઝન લખો અને ક્લાસ વર્ક લખો. રસવઈ પહેલાં ઈ કક્કો લેશું, પછી આપણે બીજો કક્કો લેશું. ચલો મારી સાથે જ પેન્સિલ પકડીને લખો તમે. કને રસવાઈ કી, કને રસવાઈ ખી, કને રસવાઈ ઘી, ઘને રસવાઈ ઘી, ચને રસવાઈ ચી, છને રસવાઈ છી, જને રસવાઈ જી, જને રસવાઈ ઝી, ટને રસવાઈ ટી, ઠને રસવાઈ ઢી, ડને રસવાઈ ડી, ઢને રસવાઈ ઢી, હને હળને રસવાઈ હણી, તને રસવાઈ તી, થને રસવાઈ થી, દને રસવાઈ ધી, ધને રસવાઈ ધી, નને રસવાઈ ની, પને રસવાઈ પી, પને રસવાઈ ફી, બને રસવાઈ બી, ભને રસવાઈ વી, મને રસવાઈ મી અને યને રસવાઈ યી, રને રસવાઈ રી, લને રસવાઈ લી, વને રસવાઈ વી, સને રસવાઈ સી, ષટકોણને રસવાઈ સી અને સને રસવાઈ સી, હને રસવાઈ હી, અળને રસવાઈ અળી, ક્ષત્રિયને રસવાઈ ક્ષી અને જ્ઞને રસવાઈ જ્ઞી. આ ક્લાસ વર્ક સેમ ધ નીચે તમારે આ કક્કાનું હોમવર્ક લેવાનું છે. હવે સામેના પેજ ઉપર બાળકો ફરીથી ક્લાસ વર્ક લખો. એમાં આપણે હજી બે કક્કા લખી લઈએ જે રિવિઝન એ થઈ જાય, જે તમારે મારી સાથે જ મારો વિડીયો જોઈને ક્લાસ વર્ક સેમ ધ હોમવર્ક કરવાનું છે. ચલો લખો. ક ખ ગ ઘ ચ છ અને જ, ઝ ટ ઠ ડ ઢ હણ અને ત, થ દ ધ ન પ ફ અને બ, પછી છે ભ મ ય ર લ વ અને શ, ષટકોણનો સ, સસલાનો સ, હ અળ, ક્ષત્રિય અને જ્ઞ. બરાબર, તમારે ક્લાસ વર્ક સેમ ધ હોમવર્ક આ વિડીયો જોઈને તમે આ આમ ને આમ લખજો, એટલે હોમવર્ક એ થઈ જશે. હવે નીચે લખો કક્કો બીજો. કને કાનો કા તી જ્ઞા. બરાબર, રિવિઝનનું રિવિઝન, ક્લાસ વર્ક એ થઈ જાય અને હોમવર્ક એ થઈ જાય. કને કાનો કા ખા, કને કાનો ગા, કને કાનો ઘા, ચને કાનો ચા, ચને કાનો છા, ચને કાનો જા, ઝને કાનો ઝા, ટને કાનો ટા, ઠને કાનો ઢા, ડને કાનો ઢા, ઢને કાનો ઢા, હણને કાનો હણા, તને કાનો તા, થને કાનો થા, દને કાનો દા, ધને કાનો ધા, નને કાનો ના, પને કાનો પા, ફને કાનો ફા, બને કાનો બા, ભને કાનો ભા, મને કાનો મા, યને કાનો યા, રને કાનો રા, લને કાનો લા, વને કાનો વા, શને કાનો શા, ષટકોણને કાનો શા, સને કાનો શા, હને કાનો હા, અળને કાનો અળા, ક્ષત્રિયને કાનો શા અને જ્ઞને કાનો ના. બાળકો, આવી રીતે તમે ક્લાસ વર્ક સેમ જો તમારું આ હોમવર્ક થઈ જશે. બરાબર, આ કક્કો લખશો એટલે હોમવર્ક એ થઈ જશે અને આમાં તમારે ક્લાસ વર્કને હોમવર્ક બે કરવાનું છે. આવી રીતે તમારે નોટબુકના બે પાના રિવિઝનમાં કમ્પ્લીટ કરવાના છે. ઓકે કિડ્સ, બાય એન્ડ ટેક કેર.